કાકી હા બગેડી તાર વહુ મારી ઘરે આવી છે આપું છું એને ફોન એ આદિયો દિયો હાલો એ બોલ તું શું કરો છો આ તા એને જો છાપ વાયુ ને કો છાપમ જરાક નદિયા ફેરું પછી હવે કારખાન જવાનું તૈયારી કરતો તો એને નખરા સાપાસ વૈસા રાખો તમને હવાર ઉઠા ભેગું એમ ન થાય ઉમર બહુ ને રે આ યાદ કરું એમ પણ હવે કાયમ કાયમ શું હોય એ ધંધો કરવા આવ્યો છો પણ એ હું શું કહું છું મને છે ને તમાર વગર છે ને જરાય આ ગામડે ગમતું નથી તે કામ કરો ને મને આવીને તેડી જાવ ને આ રાજકોટ નું પાદર છે અહીંયા ભૂંડા લગાડીશ ત્યાં બરોબર છો બા બાપુજી પાસે ના ઓજો હવે તમે એવું કરશો ને તો હું મારી માને ફોન કરીને હું મારા માના ઘરે વઈ જઈશ મારા એ નથી રહેવું પતો એવું લાગે ત્યાં આટો મારી પછી પાછી આવતી રહેજે તન મન લઈ જાવ મારે તમાર પાસે જાવું છે આનો જલ્દી લઈ જાવ અરે મારી વાત સાંભળ જો મારે કારખાને દુનિયાના કામ છે હું ન્યા ગામડે તેડવા નહીં આવું બસ આવે ને આપણા ગામ વાળી હા દો વાગ્યા વાળી એમાં તું બેહી જા પછી મારે ફોન કોને કરવાનો અહીંયા પોસીને ઓલી ચિઠ્ઠી ને લખી મેં તને લખીને ખબર ફોન નંબર મારા હા ઈ પાકેટ માં ભેજી લેતી આવજે હા અને બસ સ્ટેન્ડ ઉતરીને કોઈ પણ બા ફોન કરાવજે અને હું તને બસ સ્ટેન્ડ આમ તેડી જઈશ તો માર કપડા લઈને જાવ ને એ તારા લુગડા લેતી આવી બાપા અહીંયા હસવા તો હવે હા તો વાંધો નહીં બસ સ્ટેન્ડ આવીને ફોન કરી જો આવશો તેડવા અને ધ્યાન રાખજે બસ સ્ટેન્ડ ટ્રાફિક બહુ હોય છે એક જ્યાં બસ વાળો ઉતારે હા ન્યા ન્યા ઊભી રહેજે આમ થી આમ રોડ ઉપર ન જાત ને કોક રિક્ષા વાળો ઉડાડે કારખાને બોલતા આવડતું નથી એ હા સા હા અને સિટી માં આવું છે ઊંડા લગાડવા હાલ હવે હું કારખાના જાઉં ટાઈમ ઓવર થઈ ગયો હોય શું હે એ હું એમ કહું છું ઓલા બે સાઈઝ ના મોટા શીશા ભરી આવું તો બે દી ટૂંકા થઈ જાય એ અહીંયા બધું જડે છે તો સીફડા ને એવું કઈ લેતી આવું વાડી હતી એવું નથી એવું તું એક ખાલી અહીં આવતી રહી મારે મોડું થઈ છે શું કેમ લપ કરો છે હાલ પોસીને ફોન કરું હા અને જેટલું બોલતા આવડે એટલું બોલીને ગાયક નો ભૂંડો લગાડવા આવી હોય આવું લઈને હોય અહીંયા પૈસા દીધા હતો બે જવે હિલકમાં થોડી થોડી હાલતી થઈ ગઈ બાયણા બંધ રાખવાના ખબર પડે છે એવું કઈ ન હોય બધા ફ્લેટ કેવાય હા શું કેવાય ફ્લેટ નહીં ફ્લેટ ફ્લેટ આ કેટલા લેવો હે કેટલા 50 લાખ રૂપિયા દીધા હે ઓય
એક કોથળી ભરીને પૈસા દીધા તઈ આવ્યો હે કામે કામે આવ્યો તમારે કેમ કરવાની જરૂર હતી તમારે અહીંયા મારે ભેપુસ લેવાનો હતો નળિયા વાળા મકાનમાં આવી કે લાઈટ ઉસળાવવાની જરૂર હતી ને આવા પડદા કરાવવાની કે જરૂર હતી ને આવા કે આવું શું અહીંયા પલંગ અહીં આવો નો રખાય હવે આ પલંગ અંદર રૂમમાં રાખવાનો આઈ કે રાખો છે આ સોફા હે પલંગ તો બીજો અને આ લિસ્ટિક કરી મને આ સોસાયટી વાળી બાયો લગભગ કાલ કે છે કે આ કોણ બાઈ આવી મજૂર જેવી આવું લઈને આવી છો અહીંયા જો વા વ્યવસ્થિત ઠેલો હે એવા હવે ભરી દેજે ને હવે આજ પછી આવું ન થવું જોઈએ આપણે સિટી માં આવી ગયા હી જેવી રીતે હું રહું ને એ રીતે તારે રહેવે તારે બધા ઝાડવા કે ઉગાડી લીધા હે અહીંયા રહેતા રહેતા આના કરો ના વાડીએ કેવા સરસ ઝાડવા છે આવડા આવડા ઝાડવા હાલે કોઈ દિવસ આમ તો જવો આ બધું 100 પીસ છે 100 પીસ માં કોણ પડે દેખાવ હારું હારું લાગે ઘરમાં દેખાડવાનું નો હોય આપણે ગામડે બધે હાસુ છે હાસુ આવું બધે ખોટું આવું નો કરે ખોટા પૈસા નો ખર્ચાય આમાં સેમાય તું બોલ માને બાપા હું હે ને ભાઈ આજુબાજુ વાળા મારી આબરૂ લઈ જાહે કે ભગેડી ભાઈ આટલા હોશિયાર ને એની વો તો જો હાવ બોતડા જેવી અને તું મહેરબાની કરીને જેટલું ફાવે એટલું જ બોલજે વધારાનું કઈ નહીં હા અને હવે જા ઘરમાં તો રહેજે હું જાઉં છું કારખાને મારે ટાઈમ થઈ ગયો તારી વાત તમારો બુસ્કર કાઢી મૂકતો જો આઈ રહ્યા હે હે જોયા રાજે મૂકતો જો બુસ્કર મારો તો હવે તો અહીંયા તો આમાં આ સિટી છે હો આય હું તારે ભેગો ભેગો બેહું તો ઘર જઈ નોસરી વધે પછી તમ કેટલા વાગે આવી જાશો એ હા જે 7 વાગે આવી જઈશું આ વાંધો ને હાલો કારખાને જાવ પડે આયા હે ને કામ કરી વિના હાલે દઉં તમારે બે બે ટીવી કા રાખ્યા છે તમે આવલો હોરમાં જવાનો હા જે હોટલ જવાનો તમે તો બહુ પૈસા કમાઈ લીધા કા બહુ પૈસા વાળા થઈ ગયા લપ કઈ માં એમ કહું છું મારે મોડું થાય છે આંધો નહીં અને કાય ખાવાનું શું બનાવીશ જો બાજરાના રોટલા હા ને પછી બટેટા ને રીંગણાનો શાક એવું કાય નથી કરવું હા હું બપોરે હોટલ માં ત્યાં લેતો આવીશ જો બહાર નું નથી ખાવો મારે હા હું કહી દઉં છું આ બધું રોટલા ટીપી નાખીશ અને હમણાં છે ને સુવો બનાવી નાખું ઈટનો એ લગભગ બધું બગાડી મારવાનું છું અહીંયા સુલો નથી બનાવવાનો ઈટનો લાકડા થી નથી રાંધવાનું અરે ગેસ છે આપણી પાસે ગેસ નો ચૂલો છે સીધો આમ ટક કરે સીધો ચાલુ થઈ જાય આ બધું શીખવાડ દઈશ અત્યારે હું જાઉં છું અને કાંઈ કામ હોય ને બાજુ વાળા માસી રહ્યા ને આપણા ગામ બાજુ ના એને પૂછી હાલજે અને બાયણું બંધ રાખજે હા બસ શાંતિ હે આપીને લીએ કો અવાજ આવતો એલા ભાઈ બે દી થી વાહે ભરી ગઈ હતી ફોન ઉપર ફોન કર્યા છે મને લઈ જાઓ તમે એકલા વઈ ગયા હું અહીં એકલી જ મને ગમતો નથી તમે અહીં એકલા રહ્યો અને જલસા કરો તેડી એવો છો હારું ને તમારું ઉપાધિ નહીં એટલે ખાવા પીવાની ભાઈ ભગાઈ થી ઉપાધિ વહી છે આટલી બધી લાંબી લિસ્ટિક કરીને આવી અને ગામડે થી એવું કહ્યું ખેલો નો લેવો પોટલું વાળી નઈ પગ મજૂર માણસ ન હોય તો બસ માંથી એમ આમ કાક મારી ડૂબી હતી અને ભૂંડો લગાડ્યો વાત પૂછમાં બીતી તી એક મહિનો કીધી પગથી છેડી ગયા જોડી અને હું થાકી ગયો ગામડા વાળા હોય તો બીવે તો ખરા ને પણ તો એ હોય જ નહીં આવો શોખ નો રખાય મેં સારું હતું હવે માં પ્યારી ગયા હે હા એને મેળામાં તો લઈ જાઓ ને ભાઈ ક્યાંય નથી લઈ જાવે કા બસ નટકાઈ જા જેવી ભરમણ ઘરમાં હારી છે એવું ન કરે મારે મેળામાં હે ને સ્ટોલ હે તમે અહીંયા લઈ આવજો એ નક્કી લઈ આવી એમ કહું છું ખોવાઈ જાય ને તો ક્યાં ગોતવી એને મારે એવું ન કરે તું તો ભાઈ પન્ને રમવા બીલી જાય છે હું માર કરો તમે શીખામાં ન દે જાજો તમે તમારું કરજો ઈ લઈ જાવી ન લઈ જાય મારે પ્રશ્ન હે મારી બાયડી હે હો જાઓ આપણે હે ને અગેડીને અને ભાપીને એને મેળામાં તો મોકલવા છે આપીને એવા કાન ભરવા એવા કાન ભરવા ને એને ઢેડીને લઈ જાય એ આયા તો જો મારે હે ને ગામડે પૂરી કરવી હે તો ગામમાં સાપા માંગવા જાવ પડે ને આ તો જો ઘરે સાપા આવે છે ઓ હો 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 સાપામાં કોટાઈ તો જો ઓહો ઈમા આ ખટારો ભટકાણો છે ભૂલી ગયા
તમારી માને ઓળખું છું એમાં છે ને તારી માં તો બહુ જ છે મારી હાહુ ને મારી પંસાર કરવા આવતી હે જો અરે તને તો હું હારી રીતે ઓળખું છું આ અને હું એમાં સો મે 11 માં આયા તમને કેવા આવ્યા હી શું કે તમે ગામડે થી અહીં આવી ગયા ને તો તમારી લાઈફ સુધરી ગઈ હવે તો હાય લાઈફ સુધરી નથી કે આ ક્યાં છે એક મકાન છે આઈથી કે પડી ને તો એકે હાઈટ કા ખાસા નોરીએ ભાઈ પણ એ કે તમારે ટીંગાવા જાવું હે ચાર થી પાંચ મેળા થાય છે ને કેવી કેવી ચકેડીઓ ને કેવું કેવું મળે ખાવાનું પીવાનું મેકઅપ ને આ ને તે ને તો આ તો તમને મારા ભાઈ ગામડે આજ દી લગી રાખ્યા એટલે તમને કઈ જોયું ન એવું મે તો કઈ જોયું જ નથી હું તો અહીંયા આવી ગઈ મને નવાય જ લાગે છે તો તમારા તાર ભાઈ ને કેવું જ પડશે કે મને મેળામાં લઈ જાવ મને તો જો મેકઅપ કરવાનો બહુ શોખ છે ને જો આ મેકઅપ ને બધું મળતું હોય ને તો તમારે જાવું છે આવા દે તું એને બધું મળે પણ ઈ નહીં લઈ જાય તો આ શું કામ ને નો હું કામ ને લઈ જાય લે નો લઈ જાય ને ભલે તમે જે હોય એને એમ નો કેતા કે અમે આવ્યા હતા અમે તમને કીધું એવું છે તો તમારા બેય નું કઈ નામ દઈશ થઈ અને જો તું આવજો અને મેરામાં લઈ જાવ ને લઈ જ જાવ જે કી હોય અમારું નામ નો દેતા નકર અમારી યાર બાત છે હું તમારું નામ નહી દઉં બેમાંથી એકે નું નામ નહી દઉં અને મેરામાં એને લઈ જ જાજો લઈ જ જાય તું જોઈ લે અહીંયા આપણે દુકાન કરી છે આવજો હે મેરામ તે દુકાન કરી છે હા સેની છે યા હે મેકઅપ ની બધી વસ્તુ નું હા તો દુકાન લેવા આવીશ પર્સ ને બધી રાખ્યું હે હા તો હું આવું છું તું સમજીસ લે હાં સે હું તારી દુકાને જાઈશ મેળામાં જોઈ લે તું હા તો હાલો અમે હવે જઈએ હા તો તમે જાઓ હમણાં જોઈ આવતા જશે ને હમણાં જ લઈ જાવ હા એને લઈ જાવ જો આવજો સોકાવ એ હા આવજો કા હે તું આ બાયડું કા ખોલું રાખ્યું નથી પણ યા સે આ મને ભૂંડવા લાગા પગે ઠરાય કામ કઈ ભૂંડે ન લાગતા આ એમ ન નથી ઓ નો રાઈટ ને દી માથા ગોટ કરી છે ઠારે મહેનત કરી તો યા સકેડ્યું છે પછી બધી છે ને દુકાનો છે મેકઅપ ની અને મારી યા જવાનું છે તમે લઈ જાવ મેળા માં લઈ જાવ તમે મને હાલો મારી વાત સાંભળ આ જી ગામડે મેળા થાય ને એવા મેળા ન હોય હો તો આયા તો મો મો નું માળા હોય ન્યા ખોવાઈ જાય તો જડી છે નહીં લુગડા વ્યવસ્થિત પહેરી આવે આવા હાડલા પહેરી નથી આ લુગડા પહેરી મારા ભૂંડો નથી લાગવું કેવો મને ખબર જ હતી એટલે હું લેતો આવ્યો તારા તો જો આ આ પહેરવાનો જો આ ઝોન નું પેન્ટ હું નો પહેરવો શરમ આવે બાપા હવે કઈ ઝોન ના પેન્ટ થોડા પહેરવાના હોય કઈ અરે ઝોન નું નથી બાયુ ના છે હવે આવું કઈ આવું થોડું હોય આવું કઈ પહેરાય યા બધાય મારી એટલે મેડમ જાવું જ ન જાવું જાવું તો છે મેડમ તો હું કરેમ કરું તો મેડમ છે તું કેમ નહીં આલો કેમ પહેરું મને આવું કઈ હું તારો ભાઈડો તું મારો ભાઈડો નથી અને મને ભૂંડો નથી લગાડવાનો ગામમાં ન્યા બધા મારા ઓરખી રાખો કઈ હોય તો હાડી પહેરીને તને લઈ જાવ કેવું લાગે આવી મારે જ પહેરવી આવડું આ પહેરીને આવું હોય તો ના પાડી નાખે ના પાડી દે નકાય ઘરે બરોબર છો જો આ પેન્ટ અને જો આ લીધું હતી અરર વારી ને ઠામા ને શું છે મસરદાની જેવું ઝારી ઝારી વારું ઈ નથી ઝારી નથી એવું ડિઝાઇન ગાવે જો આમ જો આ પહેર ને બહુ સરસ લાગે તો ન જાવ અહીં ઘરે ઘરે બરોબર છું ના જાવું તો છે કા પહેરવા હે પણ આમાં પછી ખરાબ લાગશું આપણે આવું
આપણે ગામડે આવવાને નો પણ આમાં જેટલા ખરાબ લાગે ને એટલા આમાં નહીં લાગે હે હો અને આ લિસ્ટિક રહે ને આવડિયા એ થોડી ગેઠી કરે આટલી બધી તે બહાર કાઢી છે આ નથી ખબર પડતી તને આ ઓલા માણસો કરે એવી કરી એવી કે માણસો આમ સેટા પર બાર પરદેશ ના આવે ને આ આવે આખા ગામડે માં મારો પહેલો નંબર આવે છે લિપસ્ટિક માં હો કોઈ કેતાઈ ને યાર આ બહુ પથારી ખેરો પહેલો નંબર છે લિપસ્ટિક ના રંગ કોઈ પાસે ન હોય બધા એવું કેતા હોય છે જાવ જાવ આયા બતાઈને બાયડી કેવી કરે જરા જોઈ આવજે આટલી બધી બાયર ન કાઢવાની અને હેઠો તો જો પૂરો હે ત્યાં કિલોમીટર નો ખાંભો એવડો પોરો પોટો કર્યો છે જેવો મન ફે લીટો કરવાનો હોય એવું સાવ સાવ મારે તો કરવો જ પડે જો આપણો ફાયદો સાડો હોય ને તો સાડા છે તો કરવાનો હોય તો દુનિયો કરવાનો તો તારે એવું ન હોય બોલ માને એને ગામ આવું એક છે ઉતાર્યા દૈલીએ મને કીધું છે કે ભગેડી સાડો છે એટલે તારે સાડો છે તો પૂરવાનો છે ભઈ દૈલી ભેગી છે તેનું કરો દબી દેવું પેલા દૈલી હું અમે આવું છું પછી આપણે બેને ના જાય આ કપડા પહેર લે જોયું ને બધાએ મારા કેટલા આબરૂના ધડાગરા કર્યા રાજકોટ આવ્યા પછી અને હજી એને જવું છે મેળામાં જો અત્યારે હું એને મેળામાં લઈ જ જાઉં છું પણ મેળામાં હજી મારા કેટલા આબરૂના ધડાગરા થાય ને એ તમારા જ બધાને જોવું હોય ને તો મારો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં.